विद्यानगर प्राथमिक शाळा आपनुं स्वागत करे छे। धोरण 3 विषय कलसो स्वाध्यायपोथी धोरण 3ना विद्यार्थीओ गुड मॉर्निंग। आजे आपने कलसो स्वाध्यायपोथी विषय भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों आगळ आपणे पेज नंबर 39 सुधी जोई गया। हवे पेज नंबर 40 उपर प्रश्न 19 जोईशुं। आपणे प्रश्न 19 वाक्य वांचो, कौंसमां आपेली क्रियानो उपयोग करी खाली जग्या पूरो। तो विद्यार्थी मित्रों अहीं वाक्य वाँचो अने कौंसमां आपेली क्रियानो उपयोग करी अने खाली जग्या में आपने पूरवानुं छे। तो एक, हूँ सवारे वहेली उठी त्यारे मारा रूममां चकली ची ची खाली जग्या करूँ, अत्यारे ते आंगणामां ची ची खाली जग्या करूँ। तो करवानुं शुं करवानुं छे, आपने करती 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 अहीं लखवानुं छे अने करूँ करे छे। तो फरीवार, हूँ सवारे वहेली उठी त्यारे मारा आंगणामां चकली ची ची करती करती त्यारे ते आंगणामां ची ची करे छे। બે, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા ગાવું, કૌંસમાં આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા ગાવું। તો જો અહીંયા આપણે શું લખવાનું, ગાતા ગાતા, પહેલી ખાતા ગાતા હતા અને બીજામાં ગાય છે। તો બે, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા, આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે। બે, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી તો ખાલી જગ્યા ખાવું, આજે શાળામાં પણ તે પૂરી ખાલી જગ્યા ખાવું। તો આપણે શું લખવાનું, ખાધી હતી અને ખાય છે, ખાધી હતી અને ખાય છે। તો શું આવશે, જો 3માં ખાલી જગ્યામાં રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી, આજે શાળામાં પણ તે પૂરી ખાય છે। 4, અંકિત રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા જવું, કૌંસમાં શું છે જવું, અત્યારે તે નડિયાદ ખાલી જગ્યા જવું। તો જો શું આવે, ગયો હતો પહેલાંમાં અને બીજામાં જાય છે। તો ફરીવાર, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો, આપણે ગયો હતો ત્યારે ત્યાં નડિયાદ જાય છે। 5, જાવેદ બાગમાં ફૂલછોડ કૌંસમાં રોપવું, આજે તે તુલસીનો છોડ ખાલી જગ્યા રોપવું। તો શું આવશે, રોપ્યા હતા અને રોપે છે। તો જાવેદ બાગમાં ફૂલછોડ રોપ્યા હતા, આજે તે તુલસીનો છોડ રોપે છે। પ્રશ્ન 20, આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જો, ચિત્ર પરથી શબ્દો અને વાક્યો લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા અક્ષરો છે, ચિત્રને ધ્યાનપૂર્વક જો, ચિત્ર પરથી શબ્દો અને વાક્યો લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રો આપેલા છે, તેના પરથી આપણે શબ્દો અને વાક્યો લખવાના છે। તો અહીંયા ચિત્રો આપેલું છે, જો પહેલાં ચિત્રમાં શું છે, આ રા ત કા અડી ને દી ન પ્ર કા સ ભ રે લો છે, મા ગ તો ર ગો નો મે ળો। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ એકમાં શું છે, રાત, તો અહીંયા આપણે રા અને ત, તો પહેલાંમાં આપણે રાત બરાબર શબ્દો બનાવવાના છે। બેમાં કાળી કાળી, 3માં દિન, 4માં પ્રકાશ 4માં પ્રકાશ, 5 ભરેલો, 6 રંગોનો, 7 મેળો। વાક્યો 1, રાત કાઢીને દિન પ્રકાશ ભરેલો છે, રાત કાઢીને દિન પ્રકાશ ભરેલો છે। 2, માં તો રંગોનો મેળો, આપતો રંગોનો મેળો। પેજ નંબર 41 ઉપર પ્રશ્ન 20નો બ, ચિત્ર પરથી શબ્દો બનાવો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર પરથી શબ્દો બનાવવાના છે અને લખવાના છે। તો એકમાં જો અહીંયા ચિત્ર પણ આપેલા છે, તો જો અહીંયા શું લખવાનું છે આપણે, આકાશ, શું લખવાનું છે, 3 ચિત્રો અહીંયા આપેલા છે, આપ અને
काड़ी अने शू बतावे छे चश्मा। तो अहीं आपणे शू करवानुं छे आकाश, शू लखवानुं छे आकाश, अहीं आकाश लखवानुं छे। बे अहीं शू बतावे छे दी अने न एटले दी न, द आनी उपर दी छे अने अहीं न छे तो अहीं शू लखवानुं छे भाई दी न। ત્રણ અહીંયા શું બતાવે છે માછલી, અહીંયા પણ માછલીનું છે એટલે મા 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 મા, તો અહીંયા આ મા મા બંનેનું ઉપર છે તો મા મા આગળના શબ્દો ઉપર લખેલા છે એના ઉપરથી આપણે શબ્દો બનાવવાના છે ચારમાં। તો અહીંયા આમના ઉપર શું છે રે, શું છે રે, અને ત એટલે રેત, આપણે આગળ જોઈ અને શબ્દો બનાવવાના છે તો આના ઉપર રેત, આના ઉપર રે છે અને ત તો રેત। હવે પાંચમા નંબરમાં શું બતાવે છે અહીંયા જુઓ તમે, ર બતાવે છે અને ઘો, તો અહીંયા પાંચમાં શું લખવાનું છે રંગો, શું લખવાના છે રંગો। એવી જ રીતે છ નંબરમાં તો જો અહીંયા શું છે મે અને ત્રિકોણમાં અળો, તો છ નંબરમાં આપણે શું લખવાનું છે મેળો, શું લખવાનું છે મેળો। હવે સાત નંબરમાં આ બંને ચિત્રો ઉપર શું લખેલું છે તો આપણે આગળના પેજ ઉપર જોવાનું કે જો અહીંયા ઘ બતાવે છે અને ચોરસમાં શું બતાવે રે, તો શું છે ઘરે, શું લખવાનું છે ઘરે। હવે આઠ નંબરનામાં શું બતાવે છે મના માછલી ઉપર શું છે જો માછી, અને ઘરના ચિત્ર ઉપર શું છે રાત, તો શું લખવા મારા મારા। હવે નવ નંબરમાં આમાં પણ મા અને આમાં અળો, તો શું લખવાનું માળો, શું લખવાનું છે માળો। હવે દસ નંબરમાં શું છે કા, અહીંયા આ છે ચિત્ર એના ઉપર કા લખેલું છે અને આ ચિત્ર ઉપર શું લખ્યું અળી, તો કાળી, શું લખવાનું છે કાળી। હવે અગિયાર નંબરના ચિત્ર ઉપર શું છે આ, અને આના આ શું છે ચા લખેલું છે તો આ સા આસ। હવે બાર નંબરના ચિત્ર ઉપર શું છે રે અને લો, તો અહીંયા રે લો, આ શું છે રે લો। તો આવી જ રીતે આગળના પેજ નંબરના પાના ઉપર 40 ઉપર જોઈ અને 41ના ચિત્ર ઉપરથી તમારે શબ્દો બનાવવાના છે। તો જો આપણે બનાવ્યા છે તો એકવાર પહેલાં સાંભળી લો તો તમને વધારે ખબર છે કે આકાશ, દિન, મામા, રેત, રંગો, મેળો, ઘરે, મારા, માળો, કાળી, આસ અને રેલો। તો તમારે આવી જ રીતે આગળના પેજ ઉપર જોઈ અને શબ્દો બનાવવાના છે, વાક્યો બનાવવાના છે। ક ચિત્રપરથી વાક્યો બનાવો અને લખો, તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર ઉપરથી વાક્યો અને શબ્દો સોરી ચિત્રપરથી વાક્યો બનાવવા અને નીચે લખવાના છે। તો જો અહીંયા એક નંબરમાં મારા ઘરે રંગો છે, મારા ઘરે રંગો છે, તો અહીંયા આપણે ચિત્ર આગળ ચિત્રો બતાવ્યા છે તે ચિત્ર ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે, તો મારા ઘરે રંગો છે। બે આ રાત કાળી છે, આ રાત કાળી છે। ત્રણ આપ તો રંગોનો મેળો છે, આપ તો રંગોનો મેળો છે। પેજ નંબર 42 ઉપર ચાર ચોથા નંબરનું વાક્ય દિન પ્રકાશ ભરેલો છે, દિન પ્રકાશ ભરેલો છે। પાંચ દિનેશને પ્રકાશ મામા કરે છે, દિનેશને પ્રકાશ મામા કરે છે। પ્રશ્ન 21 નીચેના શબ્દોમાં યોગ્ય અક્ષર પર બિંદી અનુસ્વાર મૂકી શબ્દો ફરીથી લખો, તો વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોને બિંદી અનુસ્વાર મૂકીને શબ્દો ફરીથી લખવાના છે। તો એક મયંક, બે ચંદન, ત્રણ સાંઠો, ચાર સંતા કુકડી, પાંચ હાફા, છ પાંદડું, છ સાત આંખ, આઠ સારું, નવ વાંચો અને દસ મરચા। પ્રશ્ન 22 કૌંસમાં આપેલા ક્રિયાને ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યા પૂરે છે કે એક અમે ગઈકાલે મુંબઈ જવું, તો ગયા હતા, અહીંયા આપણે શું લખવાનું ગયા હતા, ગઈકાલે મુંબઈ ગયા હતા। બે મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવું એટલે બનાવે છે,
મમ્મી આજે રસોડામાં રસોઈ બનાવે છે. ત્રણ, અમે આવતીકાલે ચિત્ર દોરવું તો દોરીશું તો અમે આવતીકાલે ચિત્ર દોરીશું. ચાર, માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી તો પાઉ તો પાય છે. તો માળી આજે બગીચામાં ફૂલ છોડને પાણી પાય છે. પાંચ, હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાવું તો ગાશે. તો હરિતા આવતીકાલે પ્રાર્થના સભામાં ભજન ગાશે. પ્રશ્ન 23, વિરોધતાથી અર્થવાળા શબ્દોના બંધ બેસતા જોડકા બોલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બંધ બેસતા જોડકા છે અ અને બ, તો આગળ તો શું લખવાનું છે? પાછળ. આગળ તો પાછળ. બે, ઉપર તો શું આવી? નીચે. તો અહીંયા આપણે ઉપર તો નીચે. પછી ત્રણ નંબર, નાની તો મોટી, જાડી તો પાતળી. આ વિરોધાથી. ચડવું તો ઉતરવું. તો પહોળું તો સાંકળું. હારવું તો જીતવું. ખોલવું તો બંધ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં કલસોની સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 40, 41 અને 42 તમારે સ્વાપોથીમાં પૂરવાનું રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.